નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે કોરોના સંક્રમણ રોકવા માટે તંત્ર રાત દિવસ સામે લાગ્યું છે, ત્યારે લોકો પણ પોતાના ગલી મહોલ્લામાં સાવચેતીના ભાગરૂપે લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે। કોરોનાનું સંક્રમણ રોકવા માટે તંત્ર રાત દિવસ કામે લાગ્યું છે, જેમાં હવે લોકો પણ પોતાની ગલી મહોલ્લામાં સાવચેતી રાખતા થયા છે। નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હોમ ટુ હોમ સ્કિનિંગ કરવામાં આવી છે, તેમ છતાં જમાલપુર ગામની શિવ પાર્વતી સોસાયટીના રહીશોએ શેરીઓના નાના બાળકોથી મોડીને વડીલોના સ્વાસ્થ્યની ચકાસણી શરૂ કરી છે। કોરોનાના સંક્રમણને રોકવા તંત્રને મદદરૂપ થવાના આશયથી કામગીરી કરી રહ્યા છે। હિતેશ વડેરિયા, ZSTV, નવસારી। પંકજ નાયક, શિવ પાર્વતી સોસાયટી, જમાલપુર, નવસારી। અમે આ કોરોના ડિક્લેર થયો આપણા ગુજરાતમાં અને ભારતમાં, ત્યાર પછી અમે બેરિકેડ બાંધીને સોસાયટીના મેઇન ડોર પરથી બંધ કરેલું છે અને સ્કૂટરની વ્યવસ્થા થાય આવવા જવાની એ રીતની જગ્યા રાખેલી છે। ઇમરજન્સીની અંદર કોઈ ગાડીની જરૂરિયાત હોય તો અમારે ત્યાં 4 નંબર સોસાયટીના છોકરાઓને આપી દીધેલા છે, અને તેઓ ગેટ ખોલીને ગાડી લઈ જવા દેશે એ રીતની વ્યવસ્થા કરેલી છે। સોસાયટીમાં જે વડીલો છે એકલા રહે છે, એમને દવાની કે શાકભાજીની કે અન્ય કોઈ વસ્તુની જરૂર હોય તો સોસાયટીના છોકરાઓ લાવી આપે છે। વચ્ચે કોઈને ઇમરજન્સી ડૉક્ટરને ત્યાં જવાનું હોય તો તે પણ ખોલીને પાછું અમે વ્યવસ્થિત કરી દઈએ છીએ। કોરોનાને લીધે અમે આજે 4થી વાર સેનિટાઈઝ કરી રહ્યા છીએ સોસાયટીને, અને આજે એની અંદર એવું છે કે આજે અમે મેડિકલ ચેકઅપ જેવું કરતા છે, ફીવરગનથી જે માપણી કરાવી છે, કોઈને કંઈ તકલીફ હોય તો ડૉક્ટર સાથે રાખેલા છે, આખી સોસાયટીમાં દરેક ઘરમાં ચેકઅપ કરાવી રહ્યા છે અને ઉકાળાનું વિતરણ પણ કરી રહ્યા છીએ।